વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 8 ગતિ. આજે આપણે એક્ઝામ્પલ જોવાના છે. તો એક્ઝામ્પલમાં આવ્યું છે કે એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તથા 2 મિનિટ સુધી 0.1 મીટર પર સેકન્ડના અચળ પ્રવેગથી ગતિ કરે છે. એટલે અહીંયા આપણને શું આપ્યું છે? પ્રવેગ આપ્યો છે. બીજું અહીંયા પ્રારંભિક વેગ, તો શરૂઆત કરે છે તો શરૂઆત પ્રારંભિક શું હશે? એનો 0 હશે. ઓકે, તો આને આપણે શોધવાનું છે. તો પ્રાપ્ત કરેલ ઝડપ અને તેને કાપેલું અંતર શોધવાનું છે. તો અહીંયા યુ બરાબર 0, એટલે કે પ્રારંભિક વેગ 0 છે અને પ્રવેગ આપ્યો છે આપણને 0.1 મીટર પર સેકન્ડ અને સમય આપ્યો છે 2 મિનિટ. તો મિનિટને સેકન્ડમાં ફેરવીએ તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 2 મિનિટ બરાબર કેટલા? એટલે 60 દુ 120 સેકન્ડ થશે. 2 મિનિટને કેટલી સેકન્ડ થાય? 120. અને આપણે ઝડપ v શોધવાની છે અને અંતર s શોધવાનું છે. તો આપણે સુરેખ આલેખની મદદથી જે ગતિના સમીકરણ મેળવ્યા હતા એમાં પહેલું સમીકરણ જે વેગ અને પ્રવેગનું સંબંધ ધરાવતું સૂત્ર છે. ઓકે, વેગ અને અંતર, વેગ અને અંતરના સંબંધ ધરાવતું સૂત્ર છે. તો v બરાબર u વત્તા at, અને u v આપણે શોધવાનું છે, ઝડપ શોધવાનું છે. તો u પણ આપ્યો છે અને પ્રવેગ પણ આપ્યો છે અને સમય પણ આપ્યો છે. તો u એટલે પ્રારંભિક વેગ આપણો કેટલો થશે? 0, વત્તા પ્રવેગ શું આપ્યો છે? 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને સમય આપ્યો છે 120. અને ગુણાકાર કરીએ તો 0.1 × 120 કરીએ તો આપણને 12 મીટર પર સેકન્ડ ઇન્વર્સ મળે છે. અને એટલે આપણી ઝડપ કેટલી થશે? વી બરાબર 12 મીટર પર સેકન્ડ. એ જ રીતે બીજું અંતર શોધવા માટેનું સૂત્ર છે આપણે ગતિનું બીજું સમીકરણ, એસ બરાબર યુટી વત્તા 1/2 at² આમાં આ બધી જ કિંમતો આપેલી છે. યુ બરાબર 0, ટી બરાબર 120 સેકન્ડ, વત્તા 1/2 એ બરાબર 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, ગુણ્યા ટી બરાબર 120 નો વર્ગ. તો અહીંયા 0 × 120 કરીએ એટલે શું થઈ જાય? 0, વત્તા 1/2 0.1 × 120 × 120 એટલે 120 નો વર્ગ છે, માટે 2 વાર લખી દીધું છે. અને એનું સાદું રૂપ આપતા આપણને શું મળે છે? 720 મીટર મળે છે. એટલે બસે પ્રાપ્ત કરેલી ઝડપ કેટલી થશે? 12 મીટર પર સેકન્ડ ઇન્વર પર સેકન્ડ. અને બસે કાપેલું અંતર કેટલું થશે? 720 મીટર જેટલું થાય છે. એ જ રીતે બીજો દાખલો, એક ટ્રેન 90 કિલોમીટર પર હવરની ઝડપથી ગતિ કરી રહી છે. બ્રેક મારતા તેમાં -0.5 મીટર પર હવર સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો ટ્રેન સ્થિર સ્થિતિમાંથી આવે તે પહેલાં કેટલું અંતર કાપશે? તો અહીં આપણે એ શોધવાનું છે કે એક ટ્રેન 90 કિલોમીટર પર હવરની ઝડપે શું કરે છે? ગતિ કરે છે. અને એને બ્રેક મારવામાં આવે છે તો -0.5 મીટર પર હવરનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે ત્યાં સુધી કેટલું અંતર કાપ્યું હશે? તો અહીંયા જોઈએ આપણે યુ બરાબર શું છે? પ્રારંભિક વેગ શું હશે? 90 કિલોમીટર પર હવર. તો એને આપણે મીટર ઇન્ટુ સેકન્ડમાં ફેરવીએ તો 90 × 1000 મીટર / 3600 સેકન્ડ, તો આપણે 25 મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ મળે છે. ઓકે, અને યુ બરાબર આપ્યો છે -0.5 મીટર સેકન્ડ સ્ક્વેર, એટલે પ્રારંભિક વેગ આપ્યો છે યુ બરાબર. ઓકે, અને વી બરાબર 0, ટ્રેન અંતે સ્થિર થઈ જાય છે, એટલે અંતિમ વેગ કેવો હશે? 0 થઈ જાય છે. શા માટે? કારણ કે ત્યાં જઈને શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. હવે v² - u² = 2as, તો અહીંયા મૂલ્ય આપ્યા છે આપણને કે વી સ્ક્વેર બરાબર શું થશે? 0 - u² એટલે આપણને શું આપ્યું છે? 25 મીટર પર સેકન્ડ. ઓકે, બરાબર શું થશે? 2 × -0.5 મીટર સેકન્ડ સ્ક્વેર × s. s બરાબર આપણે શું થશે? તો -2.5 × 25 વર્ગ છે એટલા માટે, અને છેદમાં -2 × 0.5. તો એનું સાદું રૂપ આપીએ તો આપણને શું થશે? 625 મીટર મળે છે. આમ ટ્રેન સ્થિર સ્થિતિમાં આવે તે પહેલાં 625 મીટર અંતર કાપશે. ઓકે, એ જ રીતે ત્રીજો દાખલો, એક રેસિંગ કારની અચળ પ્રવેગ કેટલો છે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ગતિની શરૂઆત બાદ 10 સેકન્ડના અંતે તેને કેટલું અંતર કાપેલું હશે? તો અહીંયા યુ બરાબર શું થશે? 0, પ્રારંભિક વેગ કેવો હશે? 0 હશે. પ્રવેગ કેટલો આપ્યો છે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય આપ્યો છે 10 સેકન્ડ. તો આપણે સૂત્ર મૂકી દઈએ ગતિનું કે એસ બરાબર અંતર બરાબર યુટી વત્તા 1/2 at² યુ બરાબર આપણને 0 આપેલો છે, ટી બરાબર 10 સેકન્ડ આપેલું છે, અને એ બરાબર 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો છે. તો અહીંયા 0 × 10 સેકન્ડ વત્તા 1/2 4
मीटर सेकंड स्क्वेर गुणिया दस सेकंड स्क्वेर। ओके तो वर्ग है मैं दस गुणिया दस शू थी जैसे सौ और पेलूँ तो यूटी एले जीरो गुणिया दस एले जीरो थी जाए इले बे अने एकना छेद में बे गुणिया चार तो बे बे उड़ी जैसे इले बे गुणिया सौ तो बसो मीटर थे। आम स्थिर स्थिति में गति की शुरुआत कर बाद दस सेकंड अंत रेसिंग कारे बसो मीटर अंतर कापेलू हसे एवं आपने कही सकिए। एज रीते चौथो दाखलो एक पत्थर ने ऊर्ध्व दिशा में पांच मीटर पर सेकंडना वेग थी फेंकवामां आवे छे। जो गति दरमियान पत्थर नो अधो दिशा में प्रवेग दस मीटर पर सेकंड स्क्वेर होय तो पत्थर केटली ऊंचाई प्राप्त करशे तथा तेने त्यां पहोंचता केटलो समय लागशे। हवे पत्थर शिरोलंब ऊर्ध्व दिशा में गति करे छे अधो दिशा में, ऊर्ध्व दिशा में एटले नीचे थी ऊपर तरफ फेंकवू अने अधो दिशा में एटले ऊपर थी नीचे तरफ आपवू। तो यू बराबर शू आप्यो छे आपणने पांच मीटर सेकंड स्क्वेर आप्यो छे। जे ऊर्ध्व दिशा में छे एनो वेग अने प्रवेग ए बराबर शू आप्यो छे माइनस दस मीटर सेकंड स्क्वेर। माइनस शा माटे अधो दिशा में एटले ऊपर थी नीचे तरफ आवे छे एटले एनो प्रवेग केवो लेवानो माइनस। ओके अने वी बराबर जीरो महत्तम ऊंचाई केटली हशे जीरो कारण के पाछू नीचे आवे छे एटले वी सूत्र शू वापरशो आपणे वी बराबर यू वत्ता एटी। आपणे अहींया समय शोधवानो छे झड़प आपी छे यू आप्यो छे अने ए पण आप्यो छे तो यू बराबर पांच मीटर सेकंड इनवर्स छे तो सूत्रमां मूकीए तो जीरो वी बराबर जीरो बराबर यू बराबर पांच मीटर पर सेकंड वत्ता ए बराबर शू छे माइनस दस मीटर सेकंड स्क्वेर अने टी शोधवानो छे तो शू थशे अहींया के दस टी बराबर शू थई जशे पांच कारण के माइनस दस बराबर नी आ बाजू आवशे एटले शू थई जशे प्लस एटले दस टी बराबर पांच थई जशे तो टी बराबर शू थई जशे पांच भाग्या दस एटले के जीरो पॉइंट पांच सेकंड थशे। ओके अने एना आधारे आपणे शू करवानुं छे तो झड़प शोधीए अंतर शोधीए तो वी स्क्वेर माइनस यू स्क्वेर बराबर टू ए एस तो वी स्क्वेर जीरो है यू स्क्वेर पांच है बराबर टू ए एटले दस गुणिया एस के मैं आपने जीरो पॉइंट पांच तो सादू रूप आप तो माइनस पच्चीस बराबर वीस तो माइनस माइनस जता रहे एट एस बराबर शू थे पच्चीस छेद में वीस एट पच्चीस भाग्य वीस करिए तो एक पॉइंट पच्चीस मीटर थाय। आम पत्थर एक पॉइंट पच्चीस मीटर जेटली महत्तम ऊंचाई प्राप्त करते अने त्यां पहुँचवा माटे जीरो पॉइंट पांच सेकंड जेटलो समय लागे छे। आ रीते आपने एक्जाम्पल गणी सकीए छीए गतिना समीकरणों उपयोग करीने। सौ प्रथम आपने दाखलानी अंदर शू आपेली छे कोनी किंमत आपेली छे ए समझवू जरूरी छे अने तेना आधारे आपने गतिना समीकरणों उपयोग करीने दाखलो गणी सकीए छीए।